બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો શ્રી હિંગરાજ ધામ ત્રિદેવી મંદિર મહેસાણા દ્વારા હિંગરાજ જયંતિના પવિત્ર પ્રસંગે ચુંદરી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણામાં આવેલા શ્રી હિંગરાજ ધામ ત્રિદેવી મંદિર દ્વારા હિંગરાજ માતાની જન્મ જયંતિના પવિત્ર પ્રસંગે નિમિત્તે રથયાત્રા ચુંદડી યાત્રામાં માતાજીના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા. ચુંદડી યાત્રા પર અંબાજી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું. ત્યારબાદ પરા રામજી મંદિર, પાવસાનું રામજી મંદિર, છીપવાડ પહેલી માંડવી તથા બજાર તોરણવાળી માતાના ચોક બીકે સિનેમા ચોકથી ગાયત્રી મંદિર હાઈવે તરફ ચુંદડી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિન ભાવસાર, ZS TV, મહેસાણા. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવેલા છે મહેસાણાના ત્રિદેવ મંદિર, જે હિંગરાજ ધામનું જે પવિત્ર ધામ કે છે. અત્યારે આપણે અહીંયા જે માતાજીના જે કહેવાય છે કે પ્રાગટ્ય દિવસની જે ઉજવણી કરવામાં આવી છે, તો મહેસાણાની કહેવાય છે કે ભાવસાર સમાજ સાથે સાથે બીજા અઢારે આલમના જે લોકો છે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શનાર્થે આવે છે. તો જાણીશું અહીંના મંદિરની ક્યારે પ્રતિષ્ઠા થઈ છે, કે કેવો ઉત્સવ રહ્યો. શું નામ આપનું? ભાવસાર જીતેન્દ્ર કુમાર શશિકાંત. મંદિરની પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠાની આજે તેર વર્ષ પૂર્ણ થયા અને આ 14મું વર્ષ ચાલે છે. અત્યાર સુધીમાં તેર વખત માતાજીના પાટોત્સવ અને 14 વખત માતાજીની હિંગરાજ જયંતિની આપણે શોભાયાત્રાનો વરઘોડો કાઢીએ છીએ. એની અંદર ભાવસાર સમાજ, સિંધી સમાજ, ભાણસવાલી સમાજ, હિંગુ સમાજ તથા અન્ય ભાવિક ભક્તો પણ આમાં સાથ ને સહકાર આપે છે. અને મા હિંગરાજનું આ ઉત્તર ગુજરાતની અંદર તો મોટું શક્તિપીઠ ગણાય એટલી પ્રતિષ્ઠા અહીં આગળ થઈ ગઈ છે માતાજી. અને માતાજી બધા જ ભાવિ ભક્તોને અપરંપાર પરચાઓ પણ પૂરા પાડ્યા છે. જીતેન્દ્રભાઈ, આજે માતાજીનો જે પ્રસંગ કહેવાય છે, તો દિવસથી અત્યાર સુધીમાં કયા કયા કાર્યક્રમો યોજાયા? અત્યાર સુધી આપણે મહેસાણા પરારા અંબાજી મંદિરથી ચુંદડી યાત્રા લઈને આવીએ છીએ અને છેક ગાયત્રી મંદિર સુધી આવીએ છીએ. ત્યાં સુધીમાં બજારમાંથી બધા ભાવિક ભક્તો દર્શન કરીને આગળ આવે છે અને દર્શન કરતાં કરતાં પ્રસાદની વિતરણ પણ થાય છે. અને અન્ય કેમ્પો પણ થાય છે, જેવા કે છાશ, લચ્છી, પીવાનું ઠંડુ પાણી એવા કેમ્પો પણ થાય છે અને બધા જ સમાજનો અમને સાથ ને સહકાર મળે છે. અહીંયા જે માતાજીના કહેવાય છે કે ભાવિ ભક્તો ગુજરાત અને ગુજરાત બહારથી પણ લોકો દર્શનાર્થે આવતા હોય છે, તો સાથે સાથે અહીંનો જે મહિમા છે, જે પરચાઓ માતાજીના છે, તો કઈ રીતેનો આ સમગ્ર મહિમા છે, કેવું લોકોની આસ્થા કેવી રીતે જોડાય છે એ જાણીશું. શું નામ આપનું? મારું નામ મુકેશભાઈ ભાવસાર. મુકેશભાઈ, કેવો મહિમા છે માતાજીનો, શું કહેવા માંગશો બાબતે? તમે મંદિર સામે આવી માતાજીની મૂર્તિ સામે ઉભા રહેશો તો માતાજીનું સ્વરૂપ 5-5 મિનિટ બદલાય છે. માતાજીની આંખોમાંથી અમી ભરેલી આંખોથી માતાજી તમને તૃપ્ત કરે છે. અહીંયા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. કોઈ પણ કામ હોય તો માતાજી કરે છે. ખાલી મનથી માતાજીને, મન તન તનથી માતાજીને ખરા મનથી પ્રાર્થના કરવી પડે. ઘણા બધા કામ અહીંયા થયેલા છે. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ
શિવ પેલેસ, રસ સેન્ટર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, એચડીએફસી બેંકની સામે પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.